नमस्कार, हसमुख पटेल वटवा भाग सहकार्य दायित्व है। सरकार की योजना थी आज जो परप्रांतीय बंधुओं ने एमना वतन में मोकलने जी योजना बनी थी एम वढव पुलिस सहयोग में आज बधा अमे आव्या था। कुल मिली वटवा भाग और बापूनगर भाग एम बने भाग में थी 25-25 एम कुल 50 कार्यकर्ताओं आ कार्यक्रम में लागे था। एक वगे आसपास बधा कार्यकर्ताओं स्थान पर पहुँचा था और लगभग हमें पूर्ण थवाने तैयारी में है। अर्धो कलाक हजू रोकाईशू अने पछी बधुं काम पूरुं करीने अमे लोको परत जईशुं। अमे एवुं छे के संघनुं जे मूळ काम एवुं छे के संघ समाजमां एटले पोता आ समाज पोतानो छे आ भाव साथे स्वयंसेवक काम करे छे। एटले जे पण समाजमां कामनी आवश्यकता देखाय छे आ पोतानो समाज छे ने पोताना बंधुओं माटे करवानुं छे आ भाव साथे करे छे। એટલે બીજો કોઈ વિષય આવતો નથી એટલે પોતાનું એક કામ પણ એટલે પોતાનું વ્યક્તિગત કામ છોડીને જ્યારે સમાજને આવશ્યકતા પડે ત્યારે અગ્રેસર થઈને આ સમાજના સહયોગમાં નીકળી પડે છે દરેક સ્વયંસેવક। આજની આ જે વિકટ પરિસ્થિતિ છે એમાં બાકી બધા સમાજના બંધુઓ પણ પોતાનું ધૈર્ય જાળવી રાખે, ઘરમાં રહે, સુરક્ષિત રહે અને આવા સમાજના જે વંચિત બંધુઓ છે જેને ખરેખર આ રાશનની આવશ્યકતા છે અથવા અન્ય કોઈ સહયોગની આવશ્યકતા છે એમાં પોતાની યોગ ક્ષમતા પ્રમાણે સમાજના બાકી બંધુઓનો સહયોગ કરવો જોઈએ, આવી સમાજના બાકી બંધુઓ પાસે પણ અપેક્ષા છે। એમાં એવું છે કે સંઘની જે શાખાઓ ચાલે છે રોજ મળવાનું કામ છે એટલે રોજ પ્રશિક્ષણ થતું હોય છે। જ્યારે જ્યારે પણ આવશ્યકતા પડે ત્યારે કોઈ સૂચના પણ નથી મળતી તો પણ સમાજના ઉદાહરણ તરીકે વઢાવમાં એકવાર એક ઇમારત પડી ગઈ તો સ્વયં એક નજીકના સ્વયંસેવકને ખબર પડી કે આવી જ ઘટના બની છે તો તરત કોઈ પણ સૂચના વગર પણ બધા સ્વયંસેવકો તાત્કાલિક ભેગા થઈ ગયા અને જે કામ સેવાની આવશ્યકતા તે પૂરી પાડી।